તો પહેલા તમને સેવડા મેડાનો સાથ પહેલા આપણા સબસ્ક્રાઇબરને ખવડાવી દો. દહીં છાસ પોતે બધી બધું દેશી સારી વાત મળી જાય ને આપણે. હા, સારી વાત મળે. આ શું કેવું છે ભૌતિકભાઈ? ચાલો મિત્રો, આપડે જે જય અંબે ની અંદર આવી ગયા છે તો મનજીભાઈ પેથાભાઈ, અને કેવાય છે ને કે ગાંધીધામ ની અંદર રોટલા અને શાક ખાવા આવે ને તો નામ પડે ને, તો અહીંયા જ. અને આજે આપણે મંગાવ્યું છે સેવ ટામેટાનું શાક, રીંગણ ટામેટાનું શાક મંગાવ્યું છે, અને દાળ પાલક છે, અને બટાકાની સૂકી ભાજી. ખારી વાત છે. અને કચ્છની અંદર આવો ને તો ખારી વાત. ખારી વાત એટલા માટે કહેવામાં આવે છે, ખારી એટલે કચ્છની અંદર તીખું કહેવામાં આવે છે. અને કહેવાય ને, આપણે ગુજરાતી ભાષામાં કહે તો વઘારેલા ભાત કહેતા હોય છે, કે તીખી ખીચડી પણ કહેતા હોય છે, પણ કચ્છની અંદર આવે તો આનું નામ ખારી ભાત કહેવામાં આવે છે. અને આ ખારી ભાતની અંદર પણ દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ પણ નાખવામાં આવતું હોય છે, અને મિક્સ થોડાક વેજ પણ નાખવામાં આવે છે, વેજીટેબલ પણ નાખવામાં આવતા હોય છે. એટલે આ સ્પેશિયલ આ ખારી ભાત છે આપણા. અને આ રોટલો, માખણ, અને માખણ સાથે રોટલો. અને તમારું નામ કયો પહેલા? મારું નામ હરિલાલભાઈ. હરિલાલભાઈ, આ કેટલા વર્ષ આપણું જૂનું કેટલા? કારણ કે જેને પણ પૂછ્યું ને, મેં કીધું કે ભાઈ આપણે દેશી ખાવું છે ને, આપણે તો દેશી ખાવાના શોખ છે અમને, તો દેશી ખાવું હોય તો તમારું જ નામ આપ્યું મને. કેટલા વર્ષ જૂના છો તમે? 51 વર્ષ થયા છે. અને આ ટાઈમથી તમે જે રોટલા, તમે મેં જોયું કે અહીંયા તમે સગડી ઉપર રોટલા બનાવતા હોય છે. અને રોજ આપણે તમારે કઈ કઈ વસ્તુ માં મેનુ માં કઈ કઈ લોકો વધારે આવે તો શું પસંદ? સેવ ટમાટા રોટલા. અને સવારે ચાલુ જોઈએ ને આપણે, કે સવારે 10:30 થી ચાલુ થાય. ઈ પણ શું સવારે શું હોય? રોટલા, શાક, છાશ, આજ મેનુ હોય આજ. અને રાત્રે આપણે કેટલા વાગે લાગીને? 9:30 વાગ્યા સુધી. વાહ. ચાલો મિત્રો, હવે આજે જો આપણે દેશી ખવડાવતા હોય તો દેશી મોટ લઈશું. થેન્ક યુ ભાઈ. હવે આપણે ટેસ્ટિંગ કરીએ. તમે જે જોઈ રહ્યા છો કે સરસ મજાનો આવે એની અંદર માખણ. અને માખણ પણ વેચાતું નથી લીધું અહીંયા, કારણ કે અહીંયા જે છાશ ની અંદર થી ઉપર જે માખણ કાઢેલું છે, કે જેની અંદર મને આની અંદર તમે જોવો, જે પાણી અંદર નીકળે છે ને, આ વેચાતામાં બને ત્યાં લગી ના નીકળ્યા. બરોબર ને? 100%. મારી ભૂલ નથી કરી ને? 100%. ચાલો મિત્રો, હવે ટેસ્ટિંગમાં છે ને, અહીંયા અમને સૌથી સેવ ટામેટા, હું થોડાક થોડાક શાકનો ટેસ્ટ કરી લઉં. રીંગણ ટામેટા છે, અને આ દાળ પાલક, આજે સૂકી ભાજી. સૂકી ભાજીમાં ટામેટા નાખ્યા છે, બોલો ને. સૂકી ભાજીમાં ટામેટા ન આવે, હવે આજે કંઈક નવો ટેસ્ટ કરવા મળશે આપણને. સૌથી વધારે લોકો અહીંયા સેવ ટામેટા વધારે ખાય. અને અહીંયા સલાડ, હમણાં કાઠિયાવાડી છે, ડુંગળી, લસણ,
ની ચટણી હોય. અરે ચટણી છે કે પૂરી થઈ ગઈ? દેશી ગોળ ખાસ કે અહીંયા તમને સેવ ટામેટાનું શાક બહુ સારું હોય. તો પહેલા તમને સેવ ટામેટાનું શાક પહેલા આપણા સબ્સ્ક્રાઇબરને ખવડાવી દો. સેવ ટામેટાનું શાક ગેડું બનાવ્યું છે અને આ દાલ પાલક દાલ પાલક છે. અને આ છે રીંગણનું શાક. ડુંગળી જોતા ખાવાની મજા અલગ હોય. સુકી બાજુ નું શાક એકદમ બેસ્ટ છે. તમને કયું સારું લાગ્યું હોય? આ સેવ ટામેટાના શાક ની અંદર તો એમને જે ગળું મીઠી વસ્તુ નાખે છે, ખાંડ નાખી છે કે ગોળ નાખી? ખરેખર તો આ સેવ ટામેટાના શાક ની અંદર ગોળ આવતો જ નથી, પણ અહીંયા લોકો આ ટેસ્ટ કરતા હશે, સ્વીટ વધારે ખાતા હોય છે. નકર તો ઓરિજિનલ જે કહેવામાં આવે ને એની અંદર ખાલી મરચા હોય, લીલા મરચા હોય, ટામેટા હોય અને સેવ હોય, અને એની ગ્રેવી બનાવવામાં આવતી અને તીખું લસણની ચટણી નાખીને જે મોજ આવી જાય. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે ભાઈ. અને સાથે સલાડ, આમાં કોઈ રેડીમેડ આઈટમ નથી હો, કોઈ મસાલા ગરમ મસાલા સિંગલ માટે જો મંગાવું જો પોતે. હું એ જ કહેવાનો હતો કે મને આ દરેક ટેસ્ટ ની અંદર સિંગલ જો ફીલિંગ આવ્યો અને ટેસ્ટ પણ આખો અલગ આવે છે. અને જેને પ્યોર દેશી ખાવું હોય ને એના માટેની જગ્યા છે, બાકી જેને ટેસ્ટફુલ ખાવું એના માટે તો આપણે અહીંયા સજેસ્ટ નહીં કરું તમને. બાકી જેને દેશી રોટલા અને શાક ખાવું હોય ને એકદમ સિમ્પલ ને સોબર તો પહોંચી જાય. અને આ છે આપણું ખારી ભાત. ખારી ભાત દેશી ભાષામાં ખારી ભાત અહીંયા જે હજુ પણ અને ખારી ભાત જ કહેવામાં આવે છે કચ્છની અંદર, પણ જેને મસાલા ભાત કહેવામાં આવે છે આપણી ભાષામાં. મિત્રો તમે માનશો નહીં, કચ્છની અંદર હું આવું છું ને ત્યારે આ જે ખારી ભાતનો ટેસ્ટ બીજા કરતા અલગ જ હોય છે. આમાં શું શું કઈ કઈ વસ્તુ આવતી હોય છે? જેમ આપણે નોર્મલ બનાવીએ ને એ રીતે, પણ અમારો ટેસ્ટ આનું અલગ આવે. એનું કારણ શું છે કે કોઈ આઈટમ રેડીમેડ નથી. ઓકે, આની અંદર ડ્રાય ફ્રૂટ પણ નાખવામાં આવે, દ્રાક્ષ નાખવામાં આવે ને, રોટલા ખાયા પછી કિસમિસ નાખવામાં આવે, અને અમે લીંબુના ફૂલ જ્યુસ ન કરીએ. આમાં ઓ નાખીએ, પ્યોર ની લીંબુ આવે ને ઘી નાખીએ અંદર. લીંબુના ફૂલ જ્યુસ નથી કરતા કોઈ વસ્તુ બોલી. રોટલા જે શેકાય ને એકદમ પરફેક્ટ હોય ને સાદા ભેગા તરત જ મને વસ્તુ છે ને તમે પકડી લે. આ વસ્તુ પકડશે ને ક્યારે મને તો અહીંયા છે ને જ્યારે પણ તમે આવો ને કચ્છની અંદર ખારી ભાત ખાસ ખાજો. જે આપણે ઘરે વઘારેલા ભાત કહીએ છીએ ને જે નોર્મલ, એના કરતા અહીંયા મને બહુ મજા આવે. અને આ સબ્જીના શું કિંમત છે? એક સબ્જીના કેટલા છે? સબ્જીના 35, એક સબ્જીના 35 રૂપિયા. રોટલાના? રોટલાના 12. રોટલાના 12 રૂપિયા છે. અને આ ખારી ભાતના 15 રૂપિયા. એકદમ રીઝનેબલ છે. તમારું લગભગ કહું ને 50 રૂપિયામાં તો તમારું પેટ ભરાઈ જશે. બોલો, બે રોટલા શાક આરામથી ખવાઈ જાય. 100 રૂપિયામાં તો તમે ઘરે નહીં કાંઈ જરૂર જ ના પડે. શું કેવું તમારું ભાઈ? મજા આવી ને ભાઈ, તમારે કેવું લાગ્યું? જોરદાર. અહીંયા સારામાં સારું મળે છે ને સૂકી બાજુનું શાક અને દાળ પાલક. એ બહુ વધારે ગમ્યું. એક આપણે સેવ ટામેટામાં ગળદાળ આવી એટલે થોડીક મને પસંદ ના આવ્યું પર્સનલી, બાકી તમે મંગાવી શકો છો. અને આ મારી વાલી છાશ 12 માસ. છાશ તો આપણે પીવા જોઈએ ને, ગુજરાતમાં આવો ત્યાં બધી જગ્યાએ છાશ મળે છે. એટલે ગુજરાતી માણસો ને છાશ પીવા જોઈએ ને જોઈએ. શું કેવું? છાશ વગર તો મજા જ ના આવે ને. છાશ તો જોઈ દરેક જગ્યાનો રોટલો પણ અલગ અલગ હોય છે સાહેબ. દરેક જગ્યાનો રોટલો પણ અલગ અલગ હોય છે. જેમ કચ્છની અંદર આવો તો કચ્છની અંદર રોટલો પણ અલગ મળશે તમને. કચ્છનો જે બાજરો આવે ને સાહેબ એ એકદમ મીઠો હોય છે, કારણ કે અહીંયા 12 માસ અહીંયા વધુમાં વધુ લોકો હજુ પણ હાલમાં ગામડામાં હજુ પણ રોટલા જ ખાતા હોય છે.
અને કચ્છની અંદર તમે આવશો ને તો ઘરોઘર રોટલા બને છે. હા, અને અહીંયા જે એનો બાજરો છે ને ખરેખર તો કંઈક મીઠાશ જ અલગ છે એની, એટલે તમને વધારે મજા આવશે. કચ્છ નહીં દેખાવશે, કચ્છ નહીં દેખા, મળશું મેળે ખેડે, મળશું ગામ જીએ, નહીં મળ્યા મેકરણ તે દી આ ધરતી ધરતી. હરિઓમ કચ્છીએ, જય માતાજી, જય ભગવતી, જય મોગલ એન્ડ જય હિન્દ માય બાય. અને જે એમ એમાં પહોંચી જાજો મંજીભાઈ પેથાભાઈ, અને એડ્રેસ તો તમને અમે વિડીયોમાં કહી દીધું છે, તો પહોંચી જાજો. બાય બાય.